ગુડ મોર્નિંગ, તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું આજે આવ્યો છું માંગરોળની અંદર. અને માંગરોળની અંદર ઘણી એવી સમસ્યાઓ છે જે આજે રજૂઆત કરીશ તમારી સામે. અને વિડીયો પૂરો જોજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હું તમને બતાવું. આ બિલ્ડિંગ છે નગરપાલિકાની હસ્તક, અને લાઇબ્રેરી છે, શ્રીવણ છે, અને આ બિલ્ડિંગ નબળી છે અને આને પારી લેવી જોઈએ. ભાગ છે એ ખૂબ નબળા ભાગ છે. મિત્રો, આ છે નગરપાલિકા હસ્તક આ આખી બિલ્ડિંગ, અને જે મેં તમને પાછળનો પણ ભાગ બતાવ્યો છે. અત્યારે હું કે આ બાજુનું બતાવું તો ખૂબ નબળી અત્યારે બની ગઈ છે. અને જે જૂનાગઢમાં જે ઘટના ઘટી છે એ પછી આ ખરેખર આ બિલ્ડિંગને ઉતારી લેવી જોઈએ. જો અત્યારે આ બિલ્ડિંગને પાડવી જોઈએ. ગાય ચોગાનની બિલ્ડિંગ અને માંગરોળની અંદર આવેલી છે, અને આ બિલ્ડિંગને હવે પાડી લેવી જોઈએ જેથી કરીને અહીંયાથી પસાર થતા હોય એને ના લડે. પણ તમને જે બિલ્ડિંગ દેખાય છે એ પણ અત્યારે પાડવી ખૂબ જરૂરી છે, કેમ કે આ બિલ્ડિંગ ગમે તે પડી શકે છે. અને જો આ બિલ્ડિંગ ખરેખર અત્યારે આને પાડી લેવી જોઈએ, અને જેથી કરીને અહીંથી જે વાહનો પસાર થાય, જે બાળકો પસાર થાય, જે વૃદ્ધો પસાર થાય, તો એને આ બિલ્ડિંગ ઉપર પડે નહીં. જે જૂનાગઢમાં જે ઘટના ઘટી તે એ ઘટે નહીં. આ બે કે ત્રણ તમને જે બિલ્ડિંગ દેખાડી તો ફક્ત નમૂના છે. આવી તો માંગરોળની અંદર, પછી આપણા દેશની અંદર કે આપણા ગામની અંદર ઘણી એવી બિલ્ડિંગો છે જેને પાડી લેવી જોઈએ, જેને ઉતારી લેવી જોઈએ જેથી કરીને જૂનાગઢમાં જે ઘટના ઘટી હતી એ ના ઘટે. તો હું ચાલો આગળ મળું. જાહેર ચેતવણી પણ આપેલી છે, ત્યાંથી જાહેર જનતાને જણાવવાનું કે આ બિલ્ડિંગ અતિ જર્જરિત હાલતમાં હોય, લોકોની જાનહાની તેમજ માલ મિલકતને નુકસાન ન પહોંચે તે હેતુથી ઇમારતથી દૂર રહેવું જોઈએ. તો મિત્રો, આ બ્લોગ તમારી સામે એ માટે રજૂઆત કરું છું કે જે જૂનાગઢમાં જે ઘટના બની હતી 24/7, જો એ ઘટના આપણા ગામમાં કે ભારતમાં કે ના બને એ માટે આ બ્લોગ બનાવું છું. અને આ બ્લોગ પૂરો જોજો ને બહુ મજા આવશે. તો ચાલો હું તમને બતાવું બિલ્ડિંગ. માંગરોળ અથવા માંગરોળ બંદર ઉપર એક પણ સિનેમા નથી, અને જે સિનેમા હતા માંગરોળની અંદર એ જર્જરિત હાલતમાં હતા અને તોડી લીધા છે. તો હું એ જગ્યા ઉપર આવી ગયો છું. તો હું તમને બતાવું કે આ સિનેમા પહેલાં કઈ જગ્યાએ હતો. ચાલો, તમને જે આ જગ્યા દેખાય છે એની અંડર સિનેમા હતું પહેલું માંગરોળની અંદર, અને એ પછી જર્જરિત હાલતમાં થઈ ગયું હતું, એ પછી તોડી લીધું. આ એનો ગેટ છે જે આમાં અહીંથી ગેટની અંદરથી જવાનું હતું. તો હું મારા પપ્પા ભેગી જ્યારે નાનો હતો ને 8 કે 10 વર્ષનો ત્યારે હું જોવા આવતો. તો તમે જે દેખાય છે એ ન્યૂ બસ સ્ટેન્ડ એસટી રોડવાળો રસ્તો છે. તમે જોઈ શકો છો અહીંયા સિનેમા હતું આ જગ્યા ઉપર આની અંદર. તમે જોયું કે માંગરોળની અંદર એક પણ સિનેમા નથી. માંગરોળનો આ મારો વ્લોગ જોતા હોય કદાચ આ સિનેમા બનાવવાની ઈચ્છા રાખે, અથવા તો સિનેમા કોઈ બનાવે માંગરોળની અંદર એવી મારી રિક્વેસ્ટ છે. ને કદાચ કોઈ બેંકવાળા મને 50 લાખની લોન પણ આપે ને હું બનાવું તો એ શક્ય છે અત્યારે. તો એ માટે હું આ વ્લોગ બનાવી રહ્યો છું. અને માંગરોળની અંદર ઘણી સમસ્યાઓ છે, એ આ વ્લોગની અંદર હું માંગરોળની સમસ્યાઓ લઈને આવી રહ્યો છું. તો જોડાયેલા રહેજો. ચેનલ ઉપર પહેલી વખત આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ગુડ મોર્નિંગ, અને હું આવ્યો છું આજે દવાખાને, અને મને શરદી જેવી થઈ ગઈ છે. અને તો હું દવાખાને આવ્યો છું શ્રી મારી વણિક દવાખાનું, અને જે માંગરોળનું જૂનું સૌથી દવાખાનું છે. તો ચાલો હું તમને મરાવું. આ છે શ્રી મારી વણિક દવાખાનું, અને આ સૌથી જૂનું દવાખાનું છે. પેશાબ અને લોહી ચેક થાય છે આ નાના એવામાં. જોઉં સારું એવું દવાખાનું છે. અને મને જ્યારે કમજોરી આવી હતી ત્યારે બાટલા ચડ્યા હતા 2013માં, પ્લસ ડેન્ગ્યુ નામનો રોગ થયો હતો ત્યારે પણ બાટલા ચડ્યા હતા. તો મેં આ હોસ્પિટલનો પૂરેપૂરો લાભ લીધેલો છે. તો માંગરોળની અંદરની હોસ્પિટલ આ સારી હતી. તો અત્યારે પણ મેં જો દવા લઈ લીધી છે. તો ચાલો મળું. પાછળનો ભાગ છે જોઉં. એના પંખાઓ કેવા છે, પંખો છે જોઉં. આ પંખા તમને જે પંખા દેખાડ્યા એ માંગરોળ બસ સ્ટેન્ડના છે, અને એ પંખાઓ એટલા ખરાબ છે અને વાંકા ચૂકા છે. અમુક તો પંખા ચાલતા પણ નથી. અને તમે જોયું કે એ પંખા કેવા છે, તો તમે ખાલી અંદાજ મારો
કે અત્યારે એ પંખા નાખવાની ખૂબ જરૂર છે, કેમ ગરમી કેટલી થાય છે જો અત્યારે પરસેવો પરસેવો રેપ જેપ છે, તો આમાં થોડુંક ધ્યાન આપે. ધારાસભ્યને વિનંતી કરીશ કે એ ધ્યાન થોડુંક આપે આ મંગરોળના બસ સ્ટેન્ડમાં, અને પંખા આમ સારા કંપનીના નાખો જેથી કરીને હવા સારી આવે. જેટલા પંખા છે જેમાં ફક્ત 4 જ સારા છે, બાકીના 10 છે ને ભંગાર હાલતમાં છે. હવે આમ છે હવે આપણા એસટીનું, હવે શું થશે ચાલો મળું.